નમસ્કાર, સુપ્રભાતમ. આજનો પવિત્ર દિવસ આપ સૌના માટે સુખ શાંતિદાયી, આનંદદાયી, સ્વાસ્થ્યદાયી, વિકાસદાયી બન્યો રહે તેવી પરમ કૃપાળુ પરમાત્માને, મા જગદંબાને પ્રાર્થના. આવો દિવસને મંગલમય તેમજ ભવિષ્યને ઉજ્જવલ બનાવવા માટે યુગ ઋષિના સંદેશને હૃદયંગમ કરીએ, પણ તે પહેલાં સૌને સદબુદ્ધિ મળે, સૌનું કલ્યાણ થાય, સૌ ઉજ્જવલ ભવિષ્યના માર્ગે આગળ વધે તેવી દિવ્ય ભાવનાથી એક ગાયત્રી મહામંત્ર. ઓમ ભૂર્ભુવઃ સ્વઃ તત્સવિતુર્વરેણ્યં ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો નઃ પ્રચોદયાત. આજનો ઋષિ સંદેશ છે, શિક્ષણ માનવતાના ગુણો શીખવે છે. શિક્ષણનો ઉદ્દેશ્ય માણસને ભગવાન તથા લોકોને પ્રેમ કરતા શીખવવાનો છે. સાચું શિક્ષણ એ છે જે વિદ્યાર્થીને સત્યવક્તા, ચરિત્રવાન, નિર્ભય, નમ્ર તથા દયાળુ બનાવે છે અને તેમને સદાચરણ, સાદું જીવન, ઉચ્ચ વિચાર, બલિદાન તથા બ્રહ્મવિદ્યાના પાઠ ભણાવે છે. દેવો, અસુરો તથા મનુષ્યોએ પ્રજાતિની અધ્યક્ષતામાં શિક્ષણ પ્રાપ્ત કર્યું. તેઓ આત્મસંયમ, ઉદારતા તથા દયાના પાઠ ભણ્યા. આ જ સાચું શિક્ષણ છે. બધા વિશ્વવિદ્યાલયોનું સાચું કાર્ય તો માણસને માણસોની સાથે જોડવાનું છે. ગીતા, ઉપનિષદ, રામાયણ, ભાગવત, મહાભારત, પાતંજલ યોગસૂત્ર, બ્રહ્મસૂત્ર, તુલનાત્મક ધર્મ અને દર્શન વગેરે બધા વિદ્યાલયોમાં ભણાવવા જોઈએ. તેમના અધ્યયનને જરૂરી માનવું જોઈએ. નીતિશાસ્ત્ર, યોગ, ધ્યાન અને મનના નિયંત્રણ જેવા વિષયોનું વિદ્યાર્થીઓને ક્રિયાત્મક શિક્ષણ આપવું જોઈએ. સુસંસ્કૃત શિક્ષણ ફરજિયાત હોવું જોઈએ. તેના વગર દર્શનના ગહન તત્વોને સમજી શકાતા નથી. કોલેજોના આચાર્ય તથા પ્રોફેસર, મહાનુભાવો અને હાઈસ્કૂલના હેડમાસ્ટરોને, ઉચ્ચ કક્ષાના સંન્યાસીઓ તથા યોગીઓએ માર્ગદર્શન આપવું જોઈએ, તો જ તેઓ વિદ્યાર્થીઓને સાચું શિક્ષણ આપી શકશે. જો દર વર્ષે ભારતના વિદ્યાલયોમાંથી સાચું શિક્ષણ મેળવીને વિદ્યાર્થીઓ બહાર પડે તો ઉજ્જવલ નવા ભારતનું નિર્માણ થશે અને શાંતિ, સમૃદ્ધિ તથા આનંદનો નવો યુગ આવશે. સંસારને આધ્યાત્મિક રીતે સંપન્ન વ્યક્તિઓની જરૂર છે. જે જાગૃત આત્મા હોય, સદજ્ઞાન પ્રાપ્ત કર્યું હોય, તેઓ વિશ્વ માટે એક વરદાન છે. તેઓ લોકોને સન્માર્ગ તરફ લઈ જશે અને તેમનામાં રહેલા અજ્ઞાનને દૂર કરવામાં મદદ કરશે તથા અમરત્વ અને અક્ષય આનંદની પ્રાપ્તિ કરાવશે. ભગવાન તમને બધાને સાચું જ્ઞાન અને વાસ્તવિક શિક્ષણ પ્રાપ્ત કરાવે તેવી પ્રાર્થના. સંસાર સાચા શિક્ષણથી સંપન્ન પુરુષોથી ભરપૂર બને છે. આ સંસાર સાચા શિક્ષણથી સંપન્ન પુરુષોથી ભરપૂર બને છે. વિશ્વવિદ્યાલયો, કોલેજો અને શાળાઓમાં સાચા શિક્ષણ તથા સંસ્કૃતિના કેન્દ્ર બને. તમે બધા શિક્ષણના વાસ્તવિક ઉદ્દેશ્યને અને જીવનના લક્ષ્યને સમજો. શિક્ષણ સંસ્થાઓમાં દિવ્ય જ્ઞાનની જ્યોત પ્રગટે, જેથી તેઓ વિદ્યાર્થીઓને સાચું માર્ગદર્શન આપી શકે. પરમ પૂજ્ય ગુરુદેવ શ્રી રામ શર્મા આચાર્યજી, અખંડ જ્યોતિ, નવેમ્બર 1945, પૃષ્ઠ 245-46. મિત્રો, પ્રખર સ્વાતંત્ર્ય સેનાની યુગ ઋષિનો આ દિવ્ય સંદેશ ઓડિયો માં ગાયત્રી તેમજ પરમ કૃપાળુ પરમાત્માની દિવ્ય અનુકંપાથી આપ સૌની પાસે પહોંચાડવામાં આવ્યો છે. આમાં આપણા ઉજ્જવળ ભવિષ્યની તમામ સંભાવનાઓ રહેલી છે અને શિક્ષણ બાબતમાં અદ્ભુત વાતો ગુરુદેવે બતાવી છે. તો આ સંદેશને અણસાંભળ્યો વણસાંભળ્યો ના કરતા પોતાના સ્નેહી સ્વજન ગ્રુપ સર્કલમાં તેમજ પોતાના શિક્ષક મિત્રોમાં ભણેલા ગણેલા લોકો સુધી આ સંદેશને ફોરવર્ડ કરી દૈવી સંસ્કૃતિ, ઋષિ સંસ્કૃતિ, સભ્ય સંસ્કૃતિ, સતયુગી સંસ્કૃતિ લાવવામાં સહભાગી બનશો એ જ અપેક્ષા સહ આપ સૌનો દિવસ મંગલમય બની રહે તેવી ગાયત્રી પરિવાર શાખા સરગાસણ ગાંધીનગર, ઋષિ ચિંતન ચેનલ જેતપુર,
તેમજ અખિલ વિશ્વ ગાયત્રી પરિવાર શાંતિ કુંજ હરિદ્વારની હાર્દિક શુભકામના. सब अपने